સાથે શેર કરીશ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા લીંબુના અથાણાની રેસીપી। ટિપ સાથે બનાવશું જેનાથી અથાણામાં લીંબુની છાલની જરા પણ કડવાશ નહીં આવે, સાથે તે ખાવામાં એકદમ સોફ્ટ રહેશે। અને અથાણાને સ્ટોર કરવાની બધી જ રીત સાથે ચાલો રેસિપી શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ખાટું મીઠું લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે। તો અથાણું બનાવવા માટે આ રીતના પીળા કલરના અને એકદમ જ્યુસી અને સાથે પતલી છાલવાળા લીંબુની પસંદગી કરવી। તો અથાણું બનાવવા માટે જાડી છાલવાળા કે પછી લીલા લીંબુની પસંદગી ના કરવી, કારણ કે તેની છાલ જાડી હોવાને લીધે તેને સોફ્ટ થતાં થોડી વાર લાગે છે, સાથે તેમાં કડવાશનું પ્રમાણ પણ વધારે હોય છે। તો અથાણા માટે લીંબુને કટ કરવા લીંબુને આ રીતના ઊભું રાખી અને છરીની મદદથી તેના બે ભાગ કરી લઈએ। હવે લીંબુના અડધા ભાગમાં ફરી પાછી કટ લગાવીને તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ। હવે કરેલા બે ભાગમાંથી લીંબુની ઉપરના રહેલા સફેદ ભાગને આ રીતના છરીથી કાઢી લઈએ, સાથે લીંબુમાં રહેલા બીના ભાગને પણ કાઢી લઈએ। તો બીયાનો ભાગ નીકળી ગયા પછી તેને ફરી પાછા બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ। તો હવે આ રીતના એક લીંબુમાંથી 8 ભાગ કરી લઈએ। તો લીંબુના આ રીતના ટુકડા કરેલા હોવાથી અથાણું ખાતી વખતે તેને ખાવામાં સરળતા રહે છે। તો હવે આ રીતના બધા જ લીંબુને કટ કરી લઈએ। તમે અહીંયા બધા જ લીંબુમાંથી બે લીંબુને અલગ રાખીને બાકીના બધાના ટુકડા કરી લીધેલા છે। તો કટ કરેલા આ કાચા લીંબુની છાલમાં થોડી કડવાશ રહેલી હોય છે, તો તેને અથાણામાં યુઝ કરતા પહેલા આપણે તેને હળદર મીઠા સાથે આથવાના છે। તો તેના માટે લીંબુમાં 1 મોટી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને હળદર અને મીઠાને લીંબુના ટુકડા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। ને આપણા લીંબુના ટુકડા હળદર અને મીઠા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે, હવે આપણે તેને આથવા માટે 5 દિવસ માટે રાખવાના છે। તો લીંબુના ટુકડાને રાખવા માટે મેં અહીંયા સ્ટરીલાઇઝ કાચની બોટલ લીધેલી છે, હવે તેમાં ટુકડાને એડ કરી દઈએ। તો આપણા લીંબુના ટુકડા એડ થઈ ગયા છે, હવે ઢાંકણને બંધ કરી દઈએ અને કાચની બોટલમાં ટુકડાને આ રીતના દિવસમાં 2-3 વાર હલાવતા રહીએ, જેથી તે એકદમ સારી રીતે અથાઈ જાય। તો ટુકડાને આથવા માટે રાખેલા હોવાને 1 દિવસ થઈ ગયો છે, હવે કાચની બોટલને ખોલીને ટુકડામાં 2 લીંબુના રસને એડ કરી દઈએ અને ફરી પાછી બોટલને બંધ કરીને લીંબુના રસને ટુકડા સાથે મિક્સ કરી લઈએ। તો આ પ્રોસેસથી ટુકડાને આથતી વખતે તેમાં જરા પણ ફૂગ નહીં વળે। તો 5 દિવસ થઈ ગયા છે, હવે આથેલા લીંબુના ટુકડાને જોઈએ તો તમે જોઈ શકો છો કે છાલનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે, સાથે તે હાથની મદદથી એકદમ સારી રીતે તૂટી જાય છે। મીન્સ આપણા ટુકડા સારી રીતે અથાઈ ગયા છે અને તેની કડવાશ પણ ઓછી થઈ ગઈ છે। જો આ સમયે તમારા લીંબુના ટુકડાની છાલ થોડી પણ કડક લાગતી હોય તો તેને આ રીતના ફરી પાછા 2 દિવસ માટે રાખી દેજો। તો હવે આથેલા ટુકડાને રસા સહિત પેનમાં એડ કરી દઈએ। તો અહીંયા આપણે ટુકડાને રસામાંથી કાઢીને ડ્રાય નથી કરવાના, નહીં તો લીંબુની છાલ ડ્રાય થવાને લીધે અથાણું ખાતી વખતે થોડી ચવળ લાગશે। તો આથેલા આ ટુકડા 500 ગ્રામ જેટલા લીંબુના છે, તો 500 ગ્રામ ટુકડા સાથે આપણે 550 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે। તો કપથી માપીએ તો 1/2 કપ એટલે કે 2 કપની ઉપર 1/2 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ। અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને 1/2 ખાંડ અને 1/2 ગોળ પણ લઈ શકો છો। તો હવે ખાંડને ટુકડામાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતના ટુકડા સાથે આપણે થોડી ખાંડને પહેલાથી જ મેલ્ટ કરી લેવાની છે, કારણ કે ખાંડ ઓગાળવાની આ પ્રોસેસ જો આપણે પહેલેથી થોડી કરીને રાખશું તો અથાણાને ગેસ ઉપર થોડી વાર જ રાખવું પડશે, જેનાથી આપણી લીંબુની છાલ સોફ્ટ રહેશે। જો અથાણું વધુ વાર ગેસ ઉપર રહી જશે તો છાલ ચવળ થઈ જશે। તો ખાંડને ટુકડા સાથે હલાવતા લગભગ 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે 60-70% જેટલી ખાંડ ટુકડામાં ઉગળી ગઈ છે।
તો હવે અથાણામાં રહેલી બધી જ ખાંડને ઓગાળવા માટે પેનને ગેસ ઉપર રાખી દઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને હવે આ રીતના મિક્સરને સતત હલાવતા જઈને આપણે ખાંડને ઓગાળી લેવાની છે. જો આ સમયે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું અને આપણી અથાણાની ચાસણી ઉકળવા લાગશે તો જ્યારે આપણું અથાણું ઠંડુ થશે ત્યારે ચાસણીમાં ક્રિસ્ટલ્સ થઈ જશે. એટલે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે બધી જ ખાંડને ઓગાળી લઈએ એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તે લગભગ 3-4 મિનિટમાં તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે, સાથે આપણી લીંબુની છાલ પણ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે અથાણાને જરા પણ ઉકાળવાનું નથી, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો ખાંડ ઓગળી ગયા પછી તૈયાર થયેલા રસાની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો એક તાર થાય છે. મીન્સ આપણો રસો સારી રીતે કૂક થઈને એકદમ ઘટ્ટ તૈયાર થયો છે. તો હવે અથાણાના મિક્સરને ઠંડુ કરવા માટે રાખી દઈએ. તો અથાણાને પંખા નીચે રાખ્યા પછી લગભગ 1/2 કલાક જેવું થઈ ગયું છે અને તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે. કશ્મીરી લાલ મરચા પાવડરનો ઉપયોગ કરવાથી અથાણાનો કલર એકદમ સરસ આવે છે. સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. આ સિવાય જો તમને અથાણામાં તજ અને લવિંગની ફ્લેવર ભાવતી હોય તો તમે તેનો 1/2 ચમચી જેટલો પાવડર એડ કરી શકો છો. સાથે અથાણામાં આપણે મસાલા તે થોડું ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાના છે. જો આપણું અથાણું ગરમ હશે અને તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દેશું તો તેનો કલર સારો નહીં રહે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. અને તૈયાર થયેલા અથાણામાં તમે જોઈ શકો છો કે લીંબુની છાલ એકદમ સારી રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને રસો આ રીતના લીંબુના ટુકડા સાથે પડે તે રીતની ઘટ કન્સિસ્ટન્સી વાળો છે. મીન્સ આપણું એકદમ પરફેક્ટ આખા વર્ષ માટે લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું છે. છેને બનાવવું એકદમ સહેલું. તો અથાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે મેં કાચની બોટલને થોડા ગરમ પાણીથી ધોઈ સ્ટરીલાઇઝ કરીને આ રીતના કોરી કરી લીધેલી છે. તો હવે તેમાં અથાણાને ભરી લઈએ. તો આપણું અથાણું સારી રીતે ભરાઈ ગયું છે, હવે ઢાંકણને બંધ કરી દઈએ. તો આ રીતની બોટલમાં તમે લીંબુના અથાણાને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો આખા વર્ષ માટે સ્ટોર કરીને થેપલા, ગાંઠિયા કે પછી પૂરી સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી લીંબુનું અથાણું ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.